एम्स साथ जोड़ायेली खानगी होस्पिटल में 801 बेड खाली होवानो दावो कोर्पोरेशन ट्वीट करीने कर्यो छे। खानगी होस्पिटल में आइसोलेशन में 1056 दर्दी दाखल छे अने मात्र 62 बेड्स खाली छे। आईसीयू में वेंटिलेटर पर 168 दर्दी दाखल छे अने आईसीयू में 388 दर्दी दाखल छे जे वेंटिलेटर पर नथी। हाल में आईसीयू में मात्र 11 बेड्स खाली छे। अत्यार सुधी 136 डॉक्टर्स पण संक्रमित थया हता। हाल 16 डॉक्टर्स जे छे सारवार हेठळ छे। अमदावाद शहर में कोरोना कहर वधी रह्यो छे। कोरोना दर्दीओ वधता सरकारी बाद हवे खानगी होस्पिटलों कोरोना दर्दीओथी भराई गई छे। आजनी तारीखे शहर खानगी होस्पिटल में 2765 बेड्स पैकी 143 बेड्स खाली छे। हाल शहर में कुल 80 जेटली होस्पिटल में कोरोना की सारवार चाली रही छे। कोर्पोरेशन द्वारा करारबद्ध थयेली खानगी होस्पिटल में पण बेड्स खूटी पड्या छे। तो सीविल होस्पिटल सुप्रिंटेन्डेंटनुं कहेवुं छे कि क्रिटिकल दर्दीओनो वधारो थता होस्पिटल में नवा आईसीयू वोर्ड तैयार करवामां आव्या छे। 60 जेटला वेंटिलेटर बेडनो वोर्ड मोड़ी रात्रे चालू करवामां आव्यो। हजू पण 60 बेडना वोर्डनुं काम पूरजोशमां छे। उपरांत वधु 2 आईसीयू वोर्ड तैयार थई रह्या छे। महत्वनुं छे कि सीविल होस्पिटलमां कुल 295 बेड्स कार्यरत छे। पाछला दिवसोमां 60 आईसीयू बेड्स तैयार थया छे। 350 जेटला बेड धरावती सीविल होस्पिटल देशनी सौथी पहेली होस्पिटल बनशे। હોસ્પિટલમાં ક્રિટિકલ દર્દીઓની સંખ્યામાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે। આપણી સાથે સુપ્રિટેન્ડ છે જેવી મોદી। કયા પ્રકારે ક્રિટિકલ કેસમાં વધારો જોવા મળી રહ્યો છે હાલમાં જોઈએ તો? આઈસીયુ બેડમાં કેટલા દર્દીઓ સારવાર લઈ રહ્યા છે, કેટલા બેડ ખાલી છે? અત્યારે અમારા ત્યાં મેડિસિટી કેમ્પસમાં એટલે આખા સિવિલમાં જે અલગ અલગ 4 ઇન્સ્ટિટ્યૂટ આવેલી છે જેમાં કોવિડના કેસીસ દાખલ કરવામાં આવે છે, એમાં 1094 જેટલા દર્દીઓ દાખલ છે અત્યારે આજ દિને। આઈસીયુ બેડમાં વાત કરીએ તો કેટલા આઈસીયુમાં સારવાર લઈ રહ્યા છે? 1200 બેડમાં અને કેટલા ખાલી છે? અને નવા કેટલા બેડ ઉમેર્યા છે જે ગઈકાલે ચાલુ કરવાની વાત બહાર આવી છે? નવો વોર્ડ કયા પ્રકારે તૈયાર? અમારા ત્યાં 2 વર્ષ પહેલાં વેન્ટિલેટરી બેડ 176 હતા, જે અમે એક્સપાન્શન કરીને 235 જેટલા કર્યા। 2 વર્ષના દિવસે માન્ય નાયબ મુખ્યમંત્રીશ્રી સાથે ચર્ચા થઈ હતી એની પરિસ્થિતિ વિશે, અને એમને એવી સૂચના આપી હતી કે D4 અને D5ને વેન્ટિલેટરી બેડમાં કન્વર્ટ કરવા। એટલે 5 દિવસમાં યુદ્ધના ધોરણે એમની સૂચનાથી પીઆઈયુ અને અમારા સિવિલ હોસ્પિટલના સ્ટાફે 5 જ દિવસમાં 60 બેડની આઈસીયુની વ્યવસ્થા, નવા આઈસીયુની વ્યવસ્થા ઊભી કરી છે। એટલે અત્યારે અમારી એક્સપાન્ડેડ કેપેસિટી 295 છે આજ દિન। અત્યાર સુધીમાં ક્યારે આટલું ઝડપભેર આઈસીયુ બેડ ઊભા કરાયો આપના ધ્યાન પર છે ખરા? 20 વર્ષથી તો હું આ સિવિલ કેમ્પસમાં છું અને ટોટલ 29 વર્ષ થયા છે સિવિલ કેમ્પસમાં। આ હિસ્ટ્રી હશે કે 5 દિવસમાં વેન્ટિલેટરી બેડની કેપેસિટી કોઈ બી હોસ્પિટલની 5 દિવસમાં 120 થઈ જાય, 120 જેટલી વેન્ટિલેટરી બેડની કેપેસિટીનો વધારો થાય। હવે આ બેડ સિવાય અન્ય બેડ કોઈ વધારવાની જરૂરિયાત આપને લાગી રહી છે? અને હાલમાં જે ગઈકાલે શરૂ કરવામાં આવેલો નવો વોર્ડ અને વેન્ટિલેટરી બેડ છે એ કેટલા વધારવામાં આવે? જેટલો મને ખ્યાલ છે કે કોઈ બી હોસ્પિટલનો રૂલ એવો હોય છે કે હોસ્પિટલમાં જેટલા બેડ હોય એના 15% આઈસીયુ બેડ હોવા જોઈએ। આપ સમજી શકો છો કે અમારા ત્યાં 350 વેન્ટિલેટરી બેડની કેપેસિટી કરવામાં આવશે આવતા અઠવાડિયામાં। તો મે બી ઇન્ડિયામાં આ એક એવી હોસ્પિટલ હશે કે જ્યાં વેન્ટિલેટરી બેડ આટલા હાઈએસ્ટ હશે। ટૂંકમાં કહીએ તો હવે ઐતિહાસિક રીતે એક મુહિમ જાણે કે સિવિલ હોસ્પિટલમાં લેવામાં આવી હોય તે પ્રકારે કે કોઈ પણ ક્રિટિકલ દર્દીને અહીંથી સારવાર અર્થે પાછું ન જવું પડે તે પ્રકારની વ્યવસ્થા કરાવી દીધી છે। કેમેરામેન તૌસિફ મલિક સાથે જિજ્ઞેશ પટેલ, TV9।